વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે વ્યાજ છે. બેલારૂસમાં શાંતિ મંત્રણાની વચ્ચે હુમલા યથાવત છે. બેલારૂસમાં શાંતિ મંત્રણા વચ્ચે હુમલા યથાવત છે. સતત રશિયાએ કીવના સેન્ટ્રલ રેલવે સ્ટેશનને ઉડાવી દીધું છે. રશિયન સેનાનો ખેરસોન પર કબજો કરી લીધો છે. યુક્રેન પર આઠમા દિવસે પણ હજુ સતત હુમલા યથાવત. હુમલાનો ખોફ છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. બેલારૂસમાં શાંતિ મંત્રણા વચ્ચે હુમલા યથાવત છે. રશિયન સેના સતત હુમલા કરી રહી છે. રશિયાએ કીવના સેન્ટ્રલ રેલવે સ્ટેશનને ઉડાવી દીધું છે. રશિયન સેનાનો આઠમા દિવસે પણ સતત હુમલાનો ખોફ યથાવત છે. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંવાદદાતા કેતન જોશી આપણી સાથે ફોનલાઇન પર છે. કેતન, જે રીતે આઠમા દિવસે પણ સતત જે હુમલા છે તે યથાવત છે, એક તરફ બેલારૂસમાં શાંતિ મંત્રણા ચાલી રહ્યું છે, બીજી તરફ હુમલા યથાવત છે. કેતન, શિવાંગીજી, આઠમા દિવસે હુમલા યથાવત છે, પરંતુ આ વખતે હુમલા જે એમ કહીએ કે સાર્વજનિક બિલ્ડિંગો ઉપર કરવામાં આવ્યા છે, અને તેમાં પણ હવે કીવ રેલવે સ્ટેશન જે સૌનો આધાર સમાન હતું કીવ છોડવા માટે, કારણ કે હજુ પણ કેટલાક નાગરિકો ફસાયેલા છે વિવિધ દેશોના. ભારતે દાવો કર્યો છે કે કીવ ખાતે ભારતનો એક પણ નાગરિક નથી, પરંતુ આ તરફ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો કીવ ખાતે રશિયન આર્મીના હુમલા વધારી દેવામાં આવ્યા છે અને લોકો સતત ખોફ હેઠળ જીવી રહ્યા છે. ગઈકાલે ખાર્કીવમાં જબરદસ્ત ધડાકો કરવામાં આવ્યો હતો. સતત બોમ્બ બ્લાસ્ટના કારણે શહેર દિવસભર ધણધણી ઉઠ્યું હતું અને આજે કીવ ખાતે જે રક્ષા મંત્રાલય જે આવેલું છે યુક્રેનનું, તેની પાસે બોમ્બ બ્લાસ્ટ થયો છે. બીજી તરફ રશિયન મિસાઇલ એટેકમાં બાંગ્લાદેશી નાગરિકની પણ મોત થયું હોય તેવું સમાચાર મળી રહ્યા છે, કારણ કે તે કીવ ખાતે ફસાયેલો હતો. અને આ તરફ જોવા જઈએ તો રેલવે સ્ટેશન ઉપર પણ રશિયન સેનાએ હુમલો કર્યો છે કે જેથી કરીને જે લોકો ભાગી રહ્યા છે તેમાં હવે ધીરે ધીરે ક્યાંક તેમાં અડચણ પેદા થઈ શકે છે. અને આ બાજુ બેલારૂસ ખાતે સતત બંને દેશો વચ્ચે મંત્રણા ચાલી રહી હતી, પરંતુ હજુ સુધી એમ કહી શકીએ કે એ મંત્રણાને સકારાત્મક સ્વરૂપ મળ્યું નથી કે જેમાં બંને દેશો કોઈ એક સ્ટેજ ઉપર અથવા તો કોઈ કેટલીક શરતો ઉપર માન્ય રાખી હોય. પરંતુ અત્યાર સુધી જોવા જઈએ તો એક તરફ જ્યાં શાંતિ મંત્રણા ચાલી રહી છે તો બીજી તરફ રશિયન સેના દ્વારા સતત હુમલા વધારી દેવામાં આવ્યા છે. ભારત સરકારે પણ વિનંતી કરી છે કે જે ખાર્કીવમાં જે ફસાયેલા ભારતીય છે તેને લઈને મદદ કરવામાં આવે, પરંતુ જે રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી એક પ્રકારે દાવો અને બચાવ બંને એક સાથે કરવામાં આવે છે. દાવો એ પ્રમાણે કહી શકાય કે યુક્રેન આર્મી ભારતીય નાગરિકોને બંધક બનાવી રહી છે અને એ બંધકની આડમાં રશિયન સેના પાસે અનેક પ્રસ્તાવો મૂકી રહી છે. એટલે એમ કહી શકીએ કે હવે ડિપ્લોમેટિક સ્તરે પણ આખું આ યુદ્ધ ન માત્ર એક વોર ઝોન બન્યું છે, પરંતુ ડિપ્લોમેટિક સ્તરે પણ અનેક રીતે સામસામે ત્રણેય દેશો આવતા હોય તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસ કેતન, માહિતી બદલ આભાર. વાત કરીએ યુક્રેન પર, આઠમા દિવસે પણ સતત હુમલાનો ખોફ યથાવત. યુક્રેન પર રશિયાને વધારે ઘાતક હુમલા રશિયા કરી રહ્યું છે. બેલારૂસમાં શાંતિ મંત્રણા વચ્ચે હુમલા યથાવત છે.